વાપીના નાળામાંથી મોટી માત્રામાં કફ સિરપની બોટલ મળી આવી, હરિયા પાર્ક વિસ્તારના નાળામાંથી બોટલો મળી આવી, એક્સપાયરી થયેલી આ બોટલ હતી. બોટલના મોટા જથ્થાનો જાહેરમાં કોઈએ નિકાલ કર્યો છે. શરદી અને કફના રોગ માટે આ સિરપ વપરાય છે. ત્યારે આ દ્રશ્યો વાપીના જોવા મળી રહ્યા છે, જ્યાં નાળામાંથી મોટી માત્રામાં કફ સિરપ મળી આવી છે. સંવાદદાતા સચિન કુલકર્ણી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. સચિન, આ બોટલો કોણે ફેંકી છે, ક્યાંથી આવી છે તે અંગે કોઈ માહિતી? હજી ચોક્કસ, જયારે આ જાણ થઈ કે મોટા પ્રમાણમાં કફ સિરપનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે ખુલ્લામાં, ત્યારે લોકો ભેગા થયા હતા અને એમણે જોયું કે સમાંતર એક જ પ્રકારનો કફ સિરપનો જથ્થો હતો જે એક્સપાયરી ડેટનો હતો, જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને આ કફ સિરપના સેમ્પલ લઈને તજવીજ શરૂ કરી છે. ખાસ વાત એ છે કે આ જે જથ્થો નાખી દેવામાં આવ્યો છે એ થોડી અવાવરૂ જગ્યા છે, એના કારણે કોણ નાખી ગયું હજુ ટ્રેસ નથી થયું, પરંતુ પોલીસ એના ઉપર પણ કામ કરી રહી છે કે આ કફ સિરપનો જથ્થો જે છે એ વાપીનો લોકલ કોઈ નાખી ગયું છે કે પછી આજુબાજુના પ્રદેશમાંથી, જેમ કે શંકરદેશ, દમણ, દાદરા નગર હવેલીમાંથી કોઈ નાખી ગયું છે. આ જે વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક દાદરા નગર હવેલીના નજીકમાં છે અને આ જે જથ્થો છે એ કફ સિરપનો જથ્થો નશામાં પણ વપરાય એ ટાઈપનો પદાર્થ છે જે એમાં શોધવામાં આવ્યું છે, જે તપાસ કરવામાં આવી છે તેનામાં. એટલે કે હવે તંત્ર તપાસ કરી રહ્યું છે કે ચોક્કસ આ ઘટના કેવી રીતે બની છે, કોણ નાખી ગયું છે અને ક્યાંથી આવ્યો હતો આ જથ્થો, તે બાબતે હવે તપાસ થઈ રહી છે. બિલકુલ સચિન, આગળ પાસેથી માહિતી મેળવીશું. તો હાલ તો વાપીના નાળામાંથી મોટી માત્રામાં કફ સિરપની બોટલો મળી આવી છે, જેના કારણે આ જથ્થો અહીં કોણ ફેંકી ગયું તે સવાલ થઈ રહ્યો છે, સાથે જ વધુ તપાસ પણ આ દિશામાં તેજ થઈ છે.